ડીસા નગરના નગરજનો ઉત્સવ પ્રેમી છે અને દરેક તહેવારોની ડીસા શહેરમાં પરંપરાગત રીતે ઉજવણી કરાય છે. ત્યારે આજે રંગોના તહેવાર એવા ધૂળેટી પર્વની પણ ડીસામાં શાનદાર ઉજવણી કરાઈ હતી. આજે વહેલી સવારથી જ લોકો હાથમાં પિચકારી અને રંગો સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને જૂના મનદુખ ભૂલી એકબીજાને રંગ લગાવી ધૂળેટીની ઉજવણીનો આનંદ માણ્યો હતો. રંગોના તહેવારની ઉજવણી પ્રસંગે આજે સવારથી જ ડીસામાં એકદમ રંગીન માહોલ સર્જાયો હતો. ડીસા શહેરના તમામ રસ્તાઓ ઉપર આજે શાંતિપૂર્ણ માહોલમાં લોકોએ રંગોના તહેવારની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી નિર્દોષ આનંદ માણ્યો હતો. આ વર્ષે કોરોના વાયરસને લીધે સરકાર દ્વારા તહેવારોની ઉજવણીને પણ શરતોને આધીન કરી દીધી છે. ત્યારે ડીસામાં એવા પણ પરિવારો જોવા મળ્યા હતા કે જેમણે તહેવારની ઉજવણી તો કરી પરંતુ સરકારની ગાઈડલાઈનનું પણ સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતું. સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઈડલાઈનનું પણ સંપૂર્ણ પાલન કર્યું અને ધૂળેટી પર્વની પણ ઉજવણી કરી હતી. આમ જોવા જઈએ તો આવા પરિવારો અન્ય લોકોને પણ એક શીખ આપે છે. કોરોના દરમિયાન તહેવારોની ઉજવણી કેવી રીતે કરાય કે જેથી ઉત્સવનો આનંદ પણ મેળવી શકાય અને સરકારની ગાઈડલાઈનનું પણ પાલન થઈ શકે. શું કરે દુઆ શું કરે, એને મજા પડીએ.